खास करीने कच्छ विस्तार नी वात करवामां आवे तो अनेक महापुरुषो थया, अनेक संतो थया अने जेमनी चेतना दर्शक मित्रों आजे पण जीवन छे। दर्शक मित्रों आजना तीर्थ दर्शन कार्यक्रम अंतर्गत एवा एक महापुरुषनी वात करवी छे, एवा एक संतनी वात करवी छे। सिंधने जोड़तो आ रण विस्तारनी अंदर एक समये अनेक लोकोनी सेवा करेली छे, रण विस्तारमां लोकोनी सेवा करेली छे एवा एक महान संत एटले मेकरण दादा। दर्शक मित्रों आजे आ भूजथी नजीक आवेल द्रंग गामनी अंदर मेकरण दादानुं मुख्य समाधि स्थान छे। लालियो अने मोतियो एटले के कूतरो अने गधेड़ानी जे वात छे, जेमनी सेवानी कामगीरीनी वात छे ते वातो पण करवी छे। दर्शक मित्रों मेकरण दादाना आ धाम उपर आजे दर्शक मित्रों आ तमाम वातो करवी छे अने मेकरण दादानुं मुख्य जे समाधि स्थान छे तेना दर्शन करावी छे। विविध अहीं अनेक तेमनी साथे अनेक संतोनी समाधिओ छे, તેમની સેવાની કામગીરીથી પણ આપને અવગત કરાવીશ। પરંતુ દર્શક મિત્રો આ તમામ આજના તીર્થ દર્શન કાર્યક્રમ અંતર્ગત આ તમામ વાતો કરવા માટે, આ તમામ માહિતી આપવા માટે આજના તીર્થ દર્શન કાર્યક્રમ અંતર્ગત ભરતભાઈ કાપડી એટલે કે ભરતદાદા આજના તીર્થ દર્શન કાર્યક્રમ અંતર્ગત આપણી સાથે જોડાયેલા છે। પધારો ભરતદાદા। ભરતદાદા ખૂબ ખૂબ તમારા તીર્થ દર્શન કાર્યક્રમની અંદર હું સ્વાગત કરું છું। પ્રથમ આપણે મંદિરમાં પ્રવેશ કરીએ અને ત્યારબાદ ક્રમશ તમામ વાતો કરીએ। સહજ ભાવે આ જો કે ડિજિટલ પ્લેટફોર્મ છે, આધ્યાત્મિકતા સાથે સાધુ સંતો સાથે જોડાયેલા, ભજન સાથે જોડાયેલા લોકોનો તો ખ્યાલ હોય, પણ સામાન્ય શબ્દમાં કે જે કોમન વ્યક્તિ યુવા પેઢી પણ કાર્યક્રમ જોતી હોય તો એમને પણ ખ્યાલ આવે, ટૂંકમાં કેવું હોય બે ત્રણ વાક્યોમાં કે આ મેકરણ દાદા કોણ, તો શું કહેશો? મેકરણ દાદા પોતે ભાટી રજપૂતનું દૂધ હતા, ભાટી રજપૂત, હા, અને 12 વર્ષની ઉંમરે એમને કાપડી સંપ્રદાયમાં દીક્ષિત થયા હતા। અને મેકરણ દાદા પોતે પોતાનું અવતાર લક્ષ્મણજીનું બતાવે છે અને લક્ષ્મણજીનું અવતાર જ હતા, કે મેકરણ દાદાની એવી સાખી, એવા એના પરચા, એની જીવતા એટલી સમાધિ એવો સાર્થક કરે છે કે લક્ષ્મણજીનો અવતાર હતા અને માનવ સેવા કરવા માટે જ એમને માનવ અવતાર ધર્યો હતો। બરાબર, હવે આપણે અંદર પ્રવેશ કરીએ અને વાતોનો દોર આગળ ધપી। હવે દાદા પ્રવેશતાની સાથે જ પ્રથમ ડાબી બાજુ અહીં ગાદી છે, આ ગાદી કોની, કયા સંતની એની વાત કરો? આને ઢોલિયો કહેવાય આ ગાદીને, અને આ 7મી પેઢીના મહંત મૂળજી રાજા એમનું આ ઢોલિયો છે। આ તેલચિત્ર જે રહ્યું આપણે સામે જે જોઈએ રહ્યા એ મહાશ્રી મૂળજી રાજાનું છે, અહીંયા 7મી પેઢીના જે મહંત હતા મૂળજી રાજા એમનું આ ઢોલિયો છે। અને આનાથી પહેલાં પણ જે મંદિર જે હતો મોટો વિશાળ મંદિર એ પણ મહંત મૂળજી રાજાના હાથે બન્યું હતું। આ 2001માં ભૂકંપ આવેલો એટલે મંદિર પડ્યો નહોતો, ખભડી ગયો હતો, એને પાડી અને નવેસર બનાવ્યો। અને જોગાનું જોગ તમે જુઓ વિજયભાઈ, 7મી પેઢીના મહંત મૂળજી રાજા એમના હાથે આ મંદિર બન્યો હતો, આથી 150 વર્ષ પુરાનું મંદિર પહેલાં, બરાબર। અને હાલના મહંત છે મૂળજી રાજા 11મી પેઢીના, અને 2001ના ભૂકંપ પછી જે મંદિર જે બન્યો ને ઈંડો જે ચડાવ્યો એ પણ હાલના મહંત મૂળજી રાજા વર્તમાન ગાદીપતિ। આ ગાદી મેકરણ દાદાની છે, સંશ્રી મેકરણ દાદાની અવિચળ ગાદી, કે આ જગ્યા ઉપર બેસી દાદા અને લોકોને બધી જ્ઞાનની કે શ્રદ્ધાની જે વાત જે હતી એ કરતા એ ગાદી ઉપર બેસીને, આ મેકરણ દાદાની ગાદી છે આવી, હા, મેકરણ દાદાની સિટિંગ બેઠક અહીંયા હતી। હવે ભરતભાઈ અહીં મેકરણ દાદાની સમાધિ તો છે, પરંતુ સાથે અનેક બીજી સમાધિઓ પણ છે, કે સાથે કોની સમાધિ અને સાથે મેકરણ દાદાની સાથે જ આ લોકોએ સમાધિ લીધેલી આ મહાપુરુષોએ એની તમામ વાત કરજો અમારા દર્શક મિત્રો। આ મુખ્ય મંદિર છે મેન મેકરણ દાદાનું, સૌથી ઊંચો પથ્થર જે રહ્યો એ મેકરણ દાદાનું છે, અને સાઈડમાં બધા એમના શિષ્ય એના ભેગા હતા એ, અને દાદા ભેગી જે કારે જીવતા સમાધિ લીધેલી છે। આ નેજ મંદિરમાં 12 સમાધિ આવેલી છે, 10 સમાધિ લાઈનમાં, આ 11મીના છે ઊભી સમાધિ માયાગર સ્વામીની। મેકરણ દાદા પોતે મૂળ ભાટી રજપૂત નાની ખોભરી, 12 વર્ષની ઉંમરે કાપડી સંપ્રદાયમાં દીક્ષિત થઈ અને સમાધિ લીધી નાની ખોભરીના ભાટી રજપૂત, ખીરાજી જાડેજા બાજુનું ગામ છે લોરિયા ત્યાંના હતા, પ્રેમાબા જાડેજા આધ્રંગ ગામના જ હતા, કડિયા કાનજી મિસ્ત્રી અંજારની બાજુમાં નાગલપરના હતા,
સુંદરદાસજી સાધુ રવિભાણ સંપ્રદાય રાપરના હતા. લીરબાઈ માતાજી બાજુનું ગામ લોડાઈ ત્યાંના આહીર હતા, ડાંગર. પ્રેમજી ગણપત જોશી ભુજના હતા કે જે મેકન દાદાનું આખે આખો ઇતિહાસ એમના હાથે જ રાઇટિંગ કરેલો છે. મેકન દાદા ભેગી જેમને જીવતા સમાધિ લીધી એ પ્રેમજી ગણપત જોશી મેકન દાદાનું આખે આખો ઇતિહાસ એમના હાથે જ એમને રાઇટિંગ કરી અને પુસ્તક મેલીને પછી સમાધિ લીધી. કંથણ સુતા અને વિદ્યા આહીર લોડાઈ ગામના છે. મોકોજી જાડેજા બેયાના આ છે. રામદેવ પોતરા વાઘાજી વીજપાસર ગામના અને ઊભી સમાધિ જે રહી માયાગર સ્વામી એમપીમાં પાલીના હતા. બરાબર. હવે સાથે સમાધિ લીધી એટલે આ થોડીક રહસ્ય છે. વાત કરી કોઈ પણ એના સેવકો હોય કોઈ સંત હોય સ્વાભાવિક છે કે પ્રથમ સમાધિ લેતા હોય સેવકો સાથે ન. મેઇન રહસ્ય એ છે કે સાથે સમાધિ લેવાનું કારણ શું? સાથે સમાધિ લેવાનું કારણ કે એ એમના રંગમાં રંગાયેલા હતા અને મેકન દાદા લક્ષ્મણજીનો અવતાર હતા. એટલે આ જે બધા જે એના ભેગા જે રહ્યા એ બધા એના અવતારી છે અંશ પૂર્વજના. એટલા માટે નકા જીવતા સમાધિ લેવી એટલે બધા એટલા માટે એકસાથે જીવતા સમાધિ. બાકી સામાન્ય એમના સેવકો ન પણ લે એવું બનતું. હા બને એવું. અને માયાગર સ્વામીની આ વાત કરું એની કેમ એક અલગ સમાધિ ને ઊભી સમાધિ? એટલે એમની ઊભી સમાધિ એટલા માટે છે કે અમારી કાપડી સંપ્રદાયમાં પરંપરા મુજબ સુતી સમાધિને આ રીતે વેલોડ બરાબર. અને માયાગર સ્વામી એટલે આવે દશનામ સંપ્રદાયમાં. દશનામ સંપ્રદાયમાં એની સમાધિ ઉપર લિંગાકાર આવે એ છે શિવના ઉપાસક અને અમે કાપડી આવીએ શક્તિના ઉપાસકમાં. હા, લાલિયો અને મોતિયો એની જે સમાધિ તો અહીં છે એની સેવા કઈ કામગીરી એ શું સેવા કરતા આના વિશે વિસ્તૃત વાત કરો અમારા દર્શક મિત્રો. હા, લાલિયો ને મોતિયો કૂતરો ને ગધેડો. એટલે કૂતરો જઈએ રહ્યો એ મેકણ દાદા જઈ ધૂણ તાપતા હતા અહીંયા હતો અને ગધેડો બાજુનું ગામ છે લોડાઈ. ત્યાં કુંભાર દંપતિ હતા. ઘણી મિલકત હતી, સુખી સંપન્ન માણસો હતા. એમને શેર માટીને ખોટ હતી એટલે પુત્ર પ્રાપ્તિ એમને નહોતી. એટલે મેકણ દાદા જઈ લોડાઈમાં જઈ કાવડ ફેરવતા એટલે એ કુંભારના બેન એમના ઘરના મેકન દાદાના પગ પકડી અને કહેતા કે દાદા શેર માટીની ખોટ છે અને મારી આ ખોટ તમે પૂરો અને મને સંતાન પ્રાપ્તિ થાય આશીર્વાદ આપો. એટલે મેકન દાદા કે બેન હું કાંઈ જોલીમાં લઈને તો ફરતો નથી કાવડમાં લઈને કે તને બરાબર આશીર્વાદની સંતાન આપી દઉં. તો કે ના દાદા એ કે સતવચન એ કે સતવચન આપો એ કે તમારા મુખેથી. દાદાને ઘણી વાર ના પાડી. એકવાર કીધો દાદાએ કે જા સત નહીં પણ અઠ વચની કે એ વાત કરતી હતી સત વચની કે તમારા મોઢેથી સત વચન આપો. અને મેકણ દાદાએ કીધું કે સત નહીં પણ બેન અઠ વચન. એટલે એમને આઠ દીકરા થયા. હા, એમને આઠ દીકરા થયા એટલે મેકણ દાદાને એમને અડધી મિલકત આપવાનું નક્કી કર્યું. એટલે મેકણ દાદાએ કીધું કે મારી આ મિલકત નથી જોતી, મારો જ્યાં ધૂણું સ્થાપિત છે એ જગ્યા આપ અને બાકી ગધેડાનું વછેરો હતો નાનું એ કે ગધેડાનો વછેરો આપી કે. એટલે કુંભાર દંપતિ કે ભાઈ દાદા કહેતા આવો તો એ કે જાતવાન ઘોડી લઈ આલું તમને એ કે ગધેડો શું કામ? તો કે ના મને ઘોડી નહીં અને આ જ કે વછેરો એ કે જોઈએ એ કે ગધેડાનું જ. એટલે બાજુનું ગામ લોડાઈ ત્યાંથી લઈ આવ્યા. મેકન દાદાનું સિટિંગ જઈએ ધ્રંગમાં જઈએ તો 12 વર્ષ દાદાએ તપ કર્યો. તે લાલિયો અને મોતિયો કૂતરો અને ગધેડો આ કચ્છનું જે રણ જે રહ્યો સિંધ પાકિસ્તાનને જોડતો કે ત્યાંથી લોકો માલ સામાનની હેરાફેરી સેવાની વાત કરી તે પહેલાં ભાઈ કૂતરો કયા ગામનો કીધો તમે? કૂતરો દાદા કણે હતો ધૂણો તાપતા હતા ત્યાં આવ્યો. અચ્છા, એની રીતે જ આવે. હા અચ્છા. હા, પછી સાથે જ રહેતા બંને? પછી બંને સાથે જ રહેતા. લાલિયો મોતિયો કૂતરો અને ગધેડાની જોડી અને દુર્ગમ જે રણ વિસ્તાર છે એનામાં લોકોની સેવા કરતા. કેમ કૂતરાની એવી શક્તિ હોય કે જે માણસની સુગંધને ઓળખી જાય અને ક્યાં માણસ અટવાયેલો છે એમને ખ્યાલ આવી જાય એટલે ત્યાં જતા. અને ગધેડા ઉપર બધી રોટલા અને પાણી એ રીતની વ્યવસ્થા હતી અને જે ભટકેલ માર્ગો હોય એમને એ રસ્તો બતાવતા એ રીતની એ સેવા કરતા. હવે આમ તો આ અહીંની જે બોર્ડર છે ને સિંધ પ્રાંત જોડતી સરહદ આ વચ્ચેનો રણ વિસ્તાર છે એમાં કામગીરી કરતા કોઈ માણસો ત્યાંનો અવર જવર વધારે રહેતી મારે ખ્યાલ? વધારે બરાબર. માણસો જે હોય એ તો ઊંટથી કે ઘોડાથી જાતા પણ સામાન્ય માણસો જે પગપાળા જે જાતા. અને રણ એક એવો વિસ્તાર છે કે જેનામાં આપણે રસ્તો હોય અને ધૂળની ડમરી લાગે તો પાછી જે રસ્તો જોયો ને પાછી ભૂંસાઈ જાય. એટલે આ માણસને ખ્યાલ પણ ના આવે આપણે અટાણે કઈ દિશામાં છે. દિશા હા દિશા પર ભટકી જાય.
અને આજની તારીખમાં પણ આપણા જવાનો જે રહ્યા, આજની તારીખમાં હાલમાં એટલી સુખ સુવિધા હોવા છતાં, સાધન હોવા છતાં આજની તારીખમાં પણ ઈરણમાં આપણા જવાનો આજની તારીખમાં પણ ભટકી ગયેલા છે એવા અંજી આપણે અહેવાલ પેપરમાં વાંચીએ છીએ ને આવે છે. તો આપણે લાલિયો અને મોતિયો તમે કીધું એ જીવંત હતા કે એમની સમાધિ ક્યારે આપવામાં આવી? એમની સમાધિ દાદા ભેગી જ મેકણ દાદા જે સમાધિ લીધી એટલે લાલિયો અને મોતિયો ત્યાં ગયા સમાધિ કરીને આંખમાંથી અસુરો એમને વહેવા લાગ્યા અને એમને મનોમન કીધા દાદા હવે અમારો કામ નથી તો અમે પણ રહીને શું કરીને અમને પણ તમારા સાનિધ્યમાં લઈ લ્યો. એટલે મેકણ દાદા એમને કીધો કે તમારી જે જગ્યા છે તમે જ્યાં બંધાવ છો તમે જ્યાં રહો છો ત્યાં જાઓ, ધરતી માતાને અરજ કરો ને ધરતી માતા તમને જગ્યા આપશે અને ત્યાં કણે તમે સમાધિ લેવી. અને આ જ જગ્યા હતી એમની, એટલે આ જ જગ્યાએ આવી ધરતી માતાને અરજ કરીને ધરતી માતા એમને જગ્યા આપીને જીવતે જીવ સમાધિ લઈ ગયા. તો એણે પણ ટૂંકમાં જીવતા સમાધિ જ લીધેલી, જીવતા સમાધિ. આ દર્શક મિત્રોને પ્રથમ ખ્યાલ આવશે આ માધ્યમથી. અને હવે દાદા આપણે દર્શન કરાવીએ અને આ ઘોડીની વાત કરી દઈએ જરાક. હા, તાજણ ઘોડી જે રહી આકાશમાંથી ઉડી અને લાલિયા મોતિયાની બાજુમાં અહીંયા કણે સમાઈ ગયેલી છે. ધોરમના છે આ બાજુ ધીણોધર, ત્યાં આકાશમાંથી ધેગ ઉતરી હતી આજની તારીખમાં ત્યાં છે અને ધ્રંગમાં અહીંયા આ તાજણ ઘોડી ઉતરી હતી. અને મેકણ દાદા લાલિયા મોતિયા વિશે કહેતા, ઘણા માણસો કહેતા કે દાદા આ લોકોથી સેવા કરાવો આ કૂતરા ગધેડા કણે, તો મેકણ દાદા કહેતા કે લાલિયો મુંજો લખણ બનતો, એનામાં લાખો ગુણ છે, લાલિયો મુંજો લખણ બનતો અને મોતીએ જેડો ભા કંઈક મચ્છારા ઘોરે ફેગાયા હંજી પોછડી મથાઈ. કે તમે આના જેવા નહીં, આની પૂંછ જેવા પણ તમે ન થાવી, કે આ તો એવા આઈ કે સેવા આઈ કે કરે છે. અને દાદા મંદિરની બહાર નીકળતા જમણી બાજુ અનેક સમાધિઓ છે, આ કોની સમાધિ છે ને એની ટૂંકમાં વાત કરશો? આ સમાધિ જે બધી જે રહી અમારા કાપડી સાધુની સમાધિ છે અને બાકી બીજી સમાધિ જે રહી આહીર લોકોની છે, આ ગામના આહીરોની જ. એ હિંગલાજના દર્શન કરવા ગયા હતા, હિંગલાજની યાત્રા કરવા માટે. એટલે હિંગલાજની યાત્રા કરવા જે જાય આજની તારીખમાં, એ પછી ખપે કાસ્ટનું હોય, એના અગ્નિ સંસ્કાર આવતા હોય, પણ હિંગલાજની યાત્રા કરે એટલે એમની સમાધિ આવે અને એમને અડધા કાપડી તરીકેનું બિરુદ પણ મળે. તમારી કોઈ પણ કાસ્ટ હોય તમારી પાછળ કાપડી લાગી શકે. અમારામાં 3.5 પાડા આવે કાપડીમાં, કે એક તો હિંગળાજીયા કાપડી, એક રામ સ્નેહી કાપડી, કે જેમને રામ ભગવાન રામચંદ્ર ભગવાનને યાત્રા કરાવી લાલુ નામના કાપડી, એમનું યશ પ્રાપ્ત થયું એટલે એને નામ પડ્યું લાલુ યશરાજ કાપડી. એના વંશજો જે હતા એ થયા રામ સ્નેહી કાપડી. અને એક શ્રવણીયા કાપડી, શ્રવણીયા કાપડી એટલે કે શ્રવણ કુમાર, જે આંધળા મા બાપની સેવા કરી વિશ્વખ્યાત એમનું નામ છે કાવડમાં લઈને, એના જે વંશના જે કાપડી જે રહ્યા અમારા વાવથરાજમાં છે એને કહેવાય શ્રવણીયા કાપડી. એટલે 3 પાડા એ, અને બાકી કોઈ પણ કાસ્ટનું જે ઇંગ્લાજી ગયો હોય એટલે આવે પછી 6 મહિના એ કાપડીનું ભેખ બાંધી શકે અને એ ભેખ પછી 6 મહિના પછી પૂજામાં રાખી દે અને જઈએ એનું દેહાંત જઈએ થાય તો એ પાછો ભેખ એમને પહેરાવી અને સામૈયાથી વાંચતા ગાતા એમની સમાધિ આવે, એમને કહેવાય હિંગલાજીયા. બરાબર. હવે આ સમાધિ એક સરખી જ છે, આમાં એમ કંઈ ખ્યાલ આવે કે હિંગળા યાત્રામાં ગયા એનું કોઈ આમ અલગ પ્રતીક હોય, કે પછી કાપડી સાધુની સમાધિ હોય એનું કોઈ અલગ પ્રતીક હોય કે એનું કોઈ એવું કંઈ? ના, એ જ ટાઈપની અમારી કાપડી સાધુની જે સમાધિ જે હોય એ રીતની, એનામાં પ્રતીકમાં કોઈ ફરક નહીં, કેમ કે એ સમજો કાપડી જ થઈ જાય, અડધા કાપડી જ ગણાય, પ્રતીકમાં કોઈ ફરક નહીં. મહાશાપુરા માતાજીનું મંદિર છે, આની થોડી વાત કરું. આ આશાપુરા માની મૂર્તિ છે. મેકણ દાદા જઈએ ધ્રંગમાં આવ્યા, 12 વર્ષ ઉપર તપ કર્યો ધોળાનું, એ ધ્રંગમાં જઈ આવ્યા મેકણ દાદા. એટલે મકલેશ્વર મહાદેવ અને આશાપુરા એમની દાદાએ પોતે પોતાના હાથે સ્થાપના કરી અને 12 વર્ષ સુધી એમની સેવા પૂજા કરી. એટલે અહીં મૂર્તિ બિરાજમાન કરે, બિરાજમાન દાદા એમને હાથે જ કરેલી છે. અચ્છા, દાદાની પ્રસાદી સ્વરૂપેની અનેક વસ્તુ છે એના આ દર્શક મિત્રોને દર્શન કરાવીએ. એની વિશેષતા કોને આપેલું, એની શું વિવિધતા, એની વાત કરો. આ દાદાના કપડાં છે કે જેમને હાલ કહેવાય, કાપડી ભેખ મેકણ દાદાનું, અને બાજુમાં તમે જે જુઓ છે એ કાવડ અને આ બાજુમાં ત્રિશુલ. આ મેકણ દાદાએ પોતે પહેરેલો જ ભેખ છે કાપડીનું, અને આ કાવડ જે રીધી સીધીના બે તુમડા એ જઈને ગિરનાર જઈને ગયા હતા ત્યાં ગુરુદત્ત ભગવાને એમને હાથે આપેલી આ કાવડ. દત્ત પૂછે તો દિગંબરા જોગી કે જડા ધાર કળા સંપૂર્ણ કાપડી એમાં આપ કોણ અવતાર, તે મેકણ દાદાએ કીધું હતું કે કેત સૂરજ કેત ભમરો અને કેત મેઘનાથ જો સા મારી ગેડો મેકો છે આવું રામચંદ્ર જો ભા.
बने भाई भेगा थाय छे ने गुरुदत्त भगवान अमने आ कामधेनु कावड़ आपे छे। जावा रीधि सीधीना तुंबड़ा खाओ अने खलकने खवड़ावो अने आनामां खूटशे नहीं अने बांधव ध्रंग बांधजो ध्रंगमां। હવે આ ભેખનું કીધું ને, આ જે વસ્ત્ર કહેવાય છે આનું નામ શું? મેકરાણ દાદા પહેલાં પણ મારા ખ્યાલથી પહેરવે છે આવો જ ઉઠો, વર્ષોથી એના જે ફોટો છે એની વાત કરો તો આ પહેરવેશ થી મેં તમને જે કીધો આમને અમે અમારી ભાષામાં હાલ કહીએ, ભેખ કાપડી સંપ્રદાયનું હાલ ભેખ। હા બરાબર, જેવી રીતે ભગવો હોય છે દસ નામ સાધુ એવી રીતે કાપડીમાં આ ભેખ। હા એટલે આ આ ઓલરેડી ભગવો જ છે, આમને ભગવો જ કહેવાય, રમચી રંગથી રંગેલી જે વસ્તુ જે હોય જે ભગવી અને ભગવો આને સમજી લો કે બપોર આને ભગવો જ કહેવાય, આ ભગવો જ કલર છે। મા આશા પુરાય આપેલો કાવળની એક વાત કરી લે, આમાં મેકરણ દાદા શું રાખતા કાવળમાં? આનામાં મેકરણ દાદા વસ્તી ચેતાવા જતા, હા જે લોટ લેવા જે જાય ને અલગ ચેતાવા એ વસ્તી ચતાવા જતા આ કાવડથી, અને આ જે કાવડ જે રહી જે જૂનાગઢમાં પવન વેગી ચાલી હતી એ આ જ કાવડ જે મેકણ દાદાને જે ગુરુદત્ત ભગવાને જે કાવડ આપી અને મેકણ દાદા ફર્સ્ટ અહીં જૂનાગઢ નીચે આવી અને પહેલો ચેતન એમને જૂનાગઢમાં જઈ અલગ ચેતાવા ગયા તો અમુક સંપ્રદાયના સાધુએ કીધું કે ભાઈ અમારી ભિક્ષા બાંધેલી છે તમને જે જોશે એ અમે આપશું, તે મેકણ દાદાએ કીધું ભાઈ આ તો ગુરુદત્ત ભગવાને આપેલી છે અને આને તો સમજી લોકો ચેતન જ છે એટલે આને અલગ જગાવા જવો જ પડે, એટલે ચેતન જો હોય તો એમને કહો એમને મેળે અલગ જગાઈ આવે, ત્યાં આ કાવડ પવન વેગી હવામાં જઈએ અલગ ચેતાવા જઈ જતી હતી ત્યાં સાધુ સંતો દાદાના પગમાં પડી ગયા અને મેકણ દાદાએ પાછી એમને ઉતારી લીધા નીચે અને ત્યારથી કાપડી સંપ્રદાયના સાધુઓને ભિક્ષા લેવાનો બધા સંપ્રદાય આ પાડે। ધન્યવાદ ભરતભાઈ, પણ આજે આ દર્શક મિત્રોને ખૂબ આનંદ થયો, પ્રથમવાર આ ડીડી ભારતીના માધ્યમથી, કારણ કે અમે એક ધર્મનો રથ લઈને નીકળ્યા છે પણ આ માધ્યમથી જ પ્રથમવાર મેકરણ દાદાનું જે તમે કીધું ભેખ, એમનો ત્રિશૂળ, એમની કાવડ, એના લોકો દર્શન કરી રહ્યા છે। ખૂબ ખૂબ ધન્યવાદ, અને દર્શક મિત્રોને પણ પ્રથમ આ વસ્તુના દર્શન કરતા આનંદ થતો હશે। હવે આપણે આગળના સ્ટેપ ઉપર જઈએ, બીજા અન્ય જે વિભાગશ્રીના દર્શન કરાવીએ। આમને પાછી આને ધાગો કહેવાય, અચ્છા આ ધાગો આમને ધારણ કોણ કરે? નાથ સંપ્રદાય જે છે ને, નાથ સંપ્રદાય એમનું છે આ ધાગો, એમને ધાગો કહેવાય, પણ આ ધાગો જે રહ્યો અમે કાપડી સાધુ પણ ધારણ કરી શકીએ, કેમ કે આ ધાગાની ભેટ જે રહી મેકરણ દાદાને એમને હાથે જ આપી હતી કંથણનાથજીએ, ત્યારથી એમને કીધો હતો કે આપજે અમારી જે ધાગાની જે ભેટ જે રહી અને એમને કાયમ રાખજો કાપડી, એટલે હાલમાં અમે પણ કાપડી સંપ્રદાયના સાધુ જે હોય એ પણ અમે ધારણ કરી શકીએ, બાકી આને નાથસંગી કહેવાય અને નાથ સંપ્રદાયની છે। ભરતભાઈ, આપણે કાવડના એ દર્શન કર્યા ત્યારબાદ તેમની બાજુમાં અહીં પણ અનેક સમાધિઓ છે, અહીં આ સમાધિ વિશે થોડી વાત કરો। આ સમાધિ જે રહી બધી મેકણ દાદા પછી જે અહીંયાના જે ગાદીપતિ જે થઈ ગયા મહંત વંશવારસગત એમની સમાધિ છે। મેકણ દાદાના પહેલાં ફર્સ્ટ શિષ્ય હતા અર્જન રાજા, એમના રાયમલ રાજા, એ રીતે વંશ વારસગત જે મહંતો જે થઈ ગયા એમની સમાધિ છે। હા પછી રાયમલ રાજા, વિજય રાજા, માલા રાજા, માવજી રાજા, ગંગારામ રાજા, મૂળજી રાજા, કુંવરજી રાજા, મનજી રાજા, કાનજી રાજા અને હાલના મહંત છે મૂળજી રાજા, વર્તમાન મહંત ગાદીપતિ એટલે હાલની 11મી પેઢી ચાલે છે, હાલના મહંત મૂળજી રાજા, શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર મૂળજી રાજા। અહીંના જે કાપડી સાધુ હોય તેને રાજા લગાડવામાં આવે મહંતને, એવું છે ને? હા એટલે કાપડી સંપ્રદાય કેવો છે? કાપડી સંપ્રદાય, અને આપણે દસનામની વાત કરીએ તો દસનામ સંપ્રદાયમાં ભારતીય સંપ્રદાય, એના નામ પાછળ રાજા લાગી શકે। ભરત દાદા, આપણે મેકરણ દાદાનું જે મુખ્ય ધૂણો છે, મુખ્ય ધૂણો આની વાત કરવી છે, ત્યારનો વર્ષોથી ત્યારનો એમનો એમ એ જ ધૂણો છે કે આ ધૂણાની તમામ વિશેષતાની વાત કરો? મેકરણ દાદા જે અહીંયા ધ્રંગમાં આવ્યા તઈ અહીંયા 12 વર્ષ તપ કર્યો, 12 વર્ષનું આ ધૂણું છે દાદાનું, અને આ ધૂણું જે રહ્યો દાદા જે તપ કરી ગયા ત્યારથી આમને આમ જ છે, હાલમાં જે અંદર જે રાખ્યા જે રહી એ ત્યારની છે, આજથી જે બસ 300 વર્ષ પહેલાંની એ નહીં રાખ્યા છે, અને દાદા જે તપ કર્યો એ જ આ મેન ધૂણું। એ આ રાખની પણ વિશેષતાની થોડી વાત કરો, કારણ કે અન્ય ધૂણાને આ ધૂણાની રાખમાં શું ફરક? આ ધૂણાની રાખ કુદરતી એવી છે કે હાલમાં પણ તમે એમને ચાખજો એટલે તમને ખ્યાલ આવશે કે આનો સ્વાદ જે રહ્યો
આજ સુધી અમે એટલી જગ્યાએ ગયા છીએ ને બધા જૂનાની રાખ્યા લીધી છે, પણ આવો સવાદ આજ સુધી કોઈ જગ્યાએ અમને આવ્યો અને નથી. અને લોકો જે આવતા હોય એ પણ એમ કહેતા હોય કે દાદા આ જૂનાની જે રાખ્યા જે રહી ના આમનો જે સવાદ જે છે અમે એટલી જગ્યાએ ગયા છીએ, પણ આ રાખ્યાનો જે સ્વાદ છે એ કોઈ રાખ્યાનો નથી, એનો આખો અલગ જ મીઠો એવો સ્વાદ આવે છે આ રાખ્યાનો. અને ધૂણો મેં જોયું, તમામ ધૂણા કરતાં અત્યાર સુધીની જગ્યા મેં જોઈને દાદા એમાં સૌથી મોટો ધૂણો આ છે. મારા ખ્યાલથી 10 ફૂટ બાય 12 ફૂટ એટલે કંઈક રૂમ જેવડો ધૂણો કહી શકાય એને. હા બરાબર ને. હા એટલે આ જો કન્સ્ટ્રક્શન નવા થયા પણ ત્યારથી જ અહીં જૂનું મંદિર હતો તે પણ ધૂણો જે રહ્યો એમની સાઈઝ આ જ હતી, અને એટલા માટે હાલના મહંત જે રહ્યા એમની જે સાઈઝ હતી એ જ એમને સાઈઝ રાખી. અને મેકન દાદાનું સિટિંગ ને આ ધૂણું એટલે જોકર જેને કહેવાય ને કે સાધુ સંતનું ખજાનું, ધૂણું એટલે સાધુ સંતનું ખજાનું. રાધેશ્વરજી જઈ આવ્યા હતા તો એ મેકણ દાદાએ આ જ ધૂણામાંથી હીરા અને ઝવેરાત કાઢીને એમને બતાવ્યા હતા. આ તમામ મેકણ દાદા સાથે જોડાયેલા અનેક પ્રસંગોની પણ વાત કરશું, પણ દર્શક મિત્રો આ તમામ વાતો કરશું ને એ આગળના પડાવની અંદર કરશું. બીજો એપિસોડ હશે એમાં તમામ મેકણ દાદાના જીવન સાથે સંકળાયેલી વાતો કરી. હવે આગળના દર્શન કરીએ. મકલેશ્વર મહાદેવ મેકણ દાદા જઈએ ધ્રંગમાં જઈ આવ્યા ત્યાં મેં તમને વાત કરી આશાપુરામાં કે જેમનું મેકણ દાદાનું ગુરુદ્વારો એટલે આશાપુરામાની મૂર્તિની સ્થાપના અને મકલેશ્વર મહાદેવની પોતાના હાથે જ સ્થાપના કરી અને દાદાએ 12 વર્ષ એમની સેવા પૂજા કરી. મેકણ દાદા પોતે શિવશક્તિના ઉપાસક હતા એટલે મહાદેવની પૂજા કરી 12 વર્ષ અને પછી સમાધિ લીધી. દાદા એમને હાથે જ સ્થાપના કરેલી છે મહાદેવની. હવે દાદા અહીં પતંગ સાપીરની સમાધિ એના સાથે કઈ રીતે સંકળાયેલા તમામ આ સમાધિ વિશે વિસ્તૃત અમારા દર્શક મિત્રોને વાત કરો. અહીં 2 સમાધિ છે, મોટી સમાધિ પતંગ સાપીર અને નાની સમાધિ ગુરુવળ સાપીર. એટલે ગુરુવળ સાપીર જે રહ્યા એ પતંગ સાપીરના શિષ્ય અને પતંગ સાપીર જે રહ્યા એ મેકણ દાદાના સગા નાના ભાઈ. હા, મેકોજી અર્ધોળજી ભાટી અને પતોજી અર્ધોળજી ભાટી, માતાજીનું નામ પબામાં, એમના 2 સંતાન મેકોજી અને પતોજી. મેકણ દાદાએ 12 વર્ષની ઉંમરે કાપડી સંપ્રદાયમાં માતાના મઠથી દીક્ષિત થયા અને જૂનાગઢને બધે ફરતે ફરતે જઈને ધ્રંગમાં એમનું સિટિંગ હતો એ માતાજીને એમ થયું કે મારો દીકરો એટલો નજીક જો આવ્યો છે તો હું પણ એમના દર્શન કરીને એમને મળતી આવું. એટલે માતાજી પબામાં અને નાના દીકરા પતોજી મેકણ દાદાને મળવા આવતા હતા. બાજુનું ગામ છે દેવીસર, નખત્રાણા તાલુકાનું. ત્યાં કણે ગાડાની વેલ છોડી અને પતોજી તળાવમાં ડૂબકી મારી પછી નીકળ્યા જ નહીં. એટલે માતાજીને એમ થયો કે એક સાધુ બની ગયો, બીજો તળાવમાં ગયો પછી નીકળ્યો નહીં, એટલે ન જવાય ધ્રંગ કે ન જવાય રિટર્ન નાની ખોભડી. એટલે માતાજી પબામાંએ પોતાનું દેહ ત્યાં જ મેળવી લીધું તળાવની પાર ઉપર, એમનું સ્મારક ત્યાં છે માતાજીનું. અને પતોજી ઠેઠ નીકળ્યા પાકિસ્તાન સિંધના જોગ ગામમાં, અને ઇસ્લામ ધર્મના જે બોધક જે હતા દમાદમ મસ્ત કલંદર એમના મુરીદ બન્યા અને લોકોને ઇસ્લામ ધર્મનું બોધ આપીને મેકણ દાદા સમાધિ લઈ ગયા. તેના પાછળ 6 મહિના રહી અને જીવતા સમાધિ લીધેલી છે, એમના પણ જીવતા સમાધિ. અને ગુરુવળ સાપી જે રહ્યા એ આ ગામના આહિર જ હતા, એમને પતંગ સાપીને ગુરુ બનાવ્યા એટલે પીર તરીકે પૂજાય છે. અને મેકણ દાદાને આ કોઈ ભેદભાવ કહેતા કાંઈ હતો જ, મેકણ દાદા કહેતા કે હિન્દુ ચેતા રામ રામ, મુસલમાન ચેતા અલ્લાહ, મુજો નાથ મેકરણ છે બોય ઘર ભલા, જેનામાં માનવતા હોય એ જ માણસ. રામ મંદિર અને આ બાજુ છે માતાજીનું મંદિર શક્તિ દર્શન. રામ મંદિર જે રહ્યો એ જો કે 2001ના ભૂકંપ પછી બનાવેલો છે. અમારા માતૃશ્રી એટલે કે કકુમાં મહાસિંહના માતૃશ્રી એમની એવી ઈચ્છા હતી કે ભાઈ મેકણ દાદા લક્ષ્મણજીનો અવતાર છે એમની સમાધિ અહીંયા છે એ કે એમના મોટાભાઈનું મંદિર હોવો જોઈએ. એટલે પછી સેવકને કીધો અને સેવકે કીધો કે માતાજી બનાવી રાખીને પછી આ મંદિરનું નવનિર્માણ થયું 2001 પછી. શક્તિ દર્શન એનામાં કાલકામાંની સ્થાપના હતી, પછી પાછળથી મુંબઈમાં, હિંગળાજમાં, કાલકામાં અને શીતલામાં એમની સ્થાપના પછી કરવામાં આવી. બાજુમાં છે યક્ષદાદા, એ ત્યાં મેકણ દાદા જે ધ્રંગમાં આવ્યા તે મેકણ દાદા જે હતા ને તઈ મેકણ દાદા જ એમની પણ સ્થાપના કરી હતી યક્ષદાદાની. એ તો પહેલેથી જ ઓલરેડી હતી એટલે એમની પણ સ્થાપના કરેલી છે યક્ષદાદાની. ખીરસરી વાવ, ખીરસરી વાવ જે રહી
ધ્રંગમાં જ પાણી નહોતું એટલે મેકણ દાદાને લોકો કીધું કે દાદા પાણી નથી આપણે અહીંયા, તો એવું કાંઈ કરો કે જેનાથી આપણને પાણી મળે. અહીંયા તો જમીનમાં ક્યાં પાણી હતું નહીં એટલે મેકણ દાદાએ વાઘેશ્રી માતાજીની અરજ કરી. બાજુમાં અબાય ગામ છે, ત્યાં વાઘેશ્રી માનું મંદિર છે અને ત્યાં એક મીઠો કૂવો છે. માતાજી એમને અરજ કરી, માતાજી દાદાને કીધો કે તમે ત્યાં ખોદકામ કરજો અને મારા જે આ પાણીના જે નીર જે રહ્યા એ હું તમને ત્યાં મોકલીશ. એટલે વાઘેશ્રી અબાય, વાઘેશ્રી માતાજીનું મંદિર અને આ ધ્રંગનો કૂવો ખીરસરી વાવ અંદરથી એક જ છે. આજની તારીખમાં પણ ત્યાં પણ કાંઈ પણ ઠામ પડી જાય એ વાસણિયા નીકળે આ અંદરથી એ જ. અને આ કૂવાનું નામ છે ખીરસરી વાવ. ખીરસરી વાવ એટલા માટે કે જે ભુજના મહારાવ દેસરજી જે આવ્યા હતા દાદાની વિઝિટ લેવા કે ભાઈ આ રીતે માનવતાની સેવા કરે છે તો દાદાને આપણે દર્શન કરતા આવીએ. એમ સેને જઈ ભેગી હતી એટલે દાદા એમને કીધું કે રાજા જમી કરીને પછી નિરાતે જાજો. એટલે મહારાજાએ વિચાર કીધો કે દાદા એટલી સેન્ય ભેગો છે એમને કેમ જમાડશે. નાના કે તમે એક જમીને જઈ કે જાજો, કે એમના સેવકોને કીધો આપણે એક જે કૂવો જે રહ્યો એનામાંથી કે પાણી લઈ કે અને ચૂલા ઉપર મૂકી દો ને અંદર ચોખા ઓરી દો. એટલે એ પાણી જઈ ગરમ થયો ને અંદર ચોખા જઈ ઓર્યા તો એ પાણી જે રહ્યો એ દૂધમાં પરિવર્તિત થઈ ગયો. ત્યારથી આ કૂવાનું નામ ખીરસરી વાવ પડ્યો. કચ્છીમાં ખીર એટલે દૂધ, એટલે ત્યારથી આ કૂવાનું નામ ખીરસરી વાવ પડ્યું. અને મેકણ દાદાએ બનાવેલી વાવા ખીરસરી વાવ. પાણી હજી ટૂંકમાં એમાં ખૂટતું નથી, ખૂટતો નથી આજની તારીખમાં પણ નથી ખૂટતો પાણી. તો અહીંયા વર્ષમાં મોટો પ્રોગ્રામ એક જ થાય છે મહાશિવરાત્રિનો. મહાશિવરાત્રિનો મેળો, મહાશિવરાત્રિનો મેળો એટલે આપણે ખ્યાલ છે કે શિવરાત્રિ, શિવનો મેળો. અને હકીકતે મહાશિવરાત્રિનો મેળો એટલે મકરેશ્વર મહાદેવનો મેળો. આ મેકણ દાદાની પરંપરાથી મેકણ દાદા જઈ ધ્રંગમાં જઈ હતા અને મેકણ દાદા ઉજવતા મહાશિવરાત્રિ. અને એ જ આજની તારીખમાં આપણે મહાશિવરાત્રિનો જે મેળો જે રહ્યો એ મોટો કાર્યક્રમમાં એ જ ઉજવવામાં આવે છે. બાકી તો રામ મંદિર છે, રામનવમી આપણે ઉજવીએ, પણ મોટો જો કાર્યક્રમ હોય તો એ મહાશિવરાત્રિનું. અને મહાશિવરાત્રિના મોટા કાર્યક્રમમાં પ્રસાદની આપણે વ્યવસ્થાની વાત જો કરીએ તો બપોરના ભાગમાં ખારા અને મીઠા સામ હોય, પણ રાતના પરંપરા મુજબ કઢી અને ખીચડી જે ઓછામાં ઓછા 4-5 ટનની બનતી હોય છે કઢી અને ખીચડી મહાપ્રસાદમાં. અને વ્યવસ્થાની આપણે જો વાત જો કરીએ તો વ્યવસ્થામાં દાદાની દયાથી બધી વ્યવસ્થા છે. જે લોકો આવે એમના માટે રહેવાની જમવાની બધી જ સુવિધા છે. મેનેજિંગ આપણા 11 ટ્રસ્ટી રાખેલા છે, 11 ટ્રસ્ટીની બોડી છે, એ બધું મેનેજમેન્ટ કરે છે. આપણે સામે રસોડો જે રહી એનામાં 11 જણાની બોડી છે. અને બાકી ત્યાં આનું આજુબાજુનો સેવક સમાજ જે રહ્યો દાદાના આ જગ્યાના 32 ગામડા છે. અને આમ તો દાદાને જો કે 18 વર્ણ માને, બાકી આજુબાજુ જે આહી લોકો જે રહ્યા એ દાદાને વધુ માને. ને આહી લોકોના દાદા ગુરુ પણ છે. એકડા ગોખ ગિરનાર ઝા ને બ્યા જંગી ઝા ઝાડ મુંજો નાથ મેકણ છે આયર વડે અધિકાર. એટલે આયરો ઉપર તો મેકણ દાદા કે અમારા કાપડીનો અધિકાર છે અને કાપડી સંપ્રદાયને આહી લોકો માને પણ બહુ.